વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સ્મશાનના નવીનીકરણ માટે રાજ્યશાહીની આગેવાનીમાં સ્થાનિકોએ પ્રતિક ઉપવાસનું આંદોલન છેડ્યું છે. સેવા સદનના વહીવટી અધિકારીઓની લાલ્યાવાળીના પાપે ગોરવા સ્મશાનની હાલત બદતર બની છે. આ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવનાર વ્યક્તિઓ માટે પીવાના પાણીની, બાથરૂમની જ્યાં ચિતા છે ત્યાં વિદ્યુત લાઇન નથી. સફાઈને બદલે માટી, કચરો તથા ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. તદઉપરાંત નવા સ્મશાનમાં દિવાલ ન હોવાથી કૂતરાઓ અડધી બળેલી લાશને રફે દફે કરી રહ્યા છે, જેના કારણે સ્મશાન નજીક રહેતા સોસાયટીના રહીશો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે. આ સ્મશાનના નવીનીકરણ માટે રૂપિયા 2.25 કરોડની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ સ્મશાનની કાયાપલટ સત્તાધીશો દ્વારા કરવામાં આવતી નથી અને રૂપિયા નથી તેવો ઉડાવ જવાબ આપતા આ વિસ્તારની જનતાનો રોષ આસમાને પહોંચ્યો છે અને સ્થાનિક કાઉન્સિલર રાજેશ આયરેની આગેવાનીમાં સ્મશાનના નવીનીકરણ માટે ગોરવા અને સોસાયટી વિસ્તારના જાગૃત નાગરિક સમિતિએ પ્રતિક ઉપવાસનું આંદોલન છેડી વિરોધ નોંધાવ્યો હતો. બંધ કરો ભાઈ બંધ કરો. બંધ કરો ભાઈ બંધ કરો.